વ્યક્તિને મૃત્યુદંડ કરવામાં આવ્યો હતો, ફાંસીની સજા હતી. પ્રયોગ કરવો હતો કે મનની તાકાત શું હોય છે, માણસ વિચારે છે એ પ્રમાણે બને છે કે નથી બનતું. જેટલાને કલ્યાણ મંદિર આવડતું હોય ને, ભક્તાવાર આવડતું, એમાં લખ્યું છે, પાનીયમ અમૃતમ ઇતિ મદ ચિંત્ય માનમ કિમ નામનો વિષ વિકારમ અપાકરોતિ. આપણા શાસ્ત્રકાર ભગવંતોએ લખ્યું છે, એક વ્યક્તિને શરીરની અંદર ઝેર ચડી ગયું હોય, વિછીએ ડંખ આપ્યો હોય, સાપે ડંખ આપ્યો હોય, કંઈક ખાવામાં ઝેર આવી ગયું હોય, અને પછી એ વ્યક્તિ જ્યારે વૈદ્યની પાસે જાય, વૈદ્ય પાસે, ત્યારે ઝેરને ઉતારવાની દવા ન હોય, વૈદ્ય શું કરે, એક સાદું પાણી હોય ને ગ્લાસની અંદર આપી દે ને, કે જો આ અમૃત પાણી છે, આ તું પીશે તારું ઝેર ઉતરી જશે. ભક્તામર સૂત્રની અંદર લખ્યું છે, પાનીયમ અમૃતમ ઇતિ મનુ ચિંત્યમાનમ કિમ નામનો વિષ વિકારમ અપાકરોતિ. અને ઓલો દર્દી સાદું પાણી છે, અમૃત માનીને પી જાય છે, એનું ઝેર ઉતરી જાય છે. આ જેને સજા આપવામાં આવેલી, મૃત્યુદંડ થઈ ગયેલો હતો, ફાંસીની સજા ચડાવવાની હતી, પ્રયોગ કરવો હતો કે મનની શું તાકાત હોય છે. અને છેલ્લી ઘડીને કહેવામાં આવ્યું કે તમને જે ફાંસીના માત્રા ઉપર ચડાવવાના હતા ને, એ સજા તમારી કેન્સલ થાય છે. મૃત્યુદંડ છે પણ ફાંસીથી તમને મૃત્યુ આપવામાં નહીં આવે. મોટો કોબરા લઈ આવશું અને કોબરાનો તમારા હાથ ઉપર ડંખ આપશું અને કોબરાના ઝેરથી તમને મારવામાં આવશે. ને હકીકતે કોબરા લઈ આવે જેલની અંદર, ઓલાને આંખે પાટા બાંધી દીધા, ભાઈને ખુરશી ઉપર બેસાડી દીધો, હાથ લાંબો કરાયો. ઓલાના મનની અંદર એમ જ હતું કે કોબરા આવી ગયો છે, બસ કોબરાનો હમણાં ડંખ પડશે, હું મરી જઈશ, બસ હમણાં ડંખ પડશે, ઝેર ચડશે, હું મરી જઈશ. અને એ વિચારમાં ને વિચારમાં હતો, અને જે પ્રયોગ કરનારા વૈજ્ઞાનિકો હતા એ ત્યાં આગળ આવ્યા, બે સેફ્ટી પિન લઈને આવ્યા હતા, ખટાક પરથી બે સેફ્ટી પિન ખોદી દીધી, ઓલો ભાઈ ઘડી મરી ગયો. વગર કોબરાએ પણ મનની અંદર હતું કે એને ઝેર ચડી ગયું. મનમાં જો ઝેર ચડી ગયું હોય ને તો શરીરમાં ઝેર ચડી જાય, મનમાંથી ઝેર ઉતરી જાય તો શરીરમાંથી ઝેર ઉતરી જાય. આ મનની તાકાત છે. અમારા ગચ્છાધિપતિ સાહેબની નિષ્ઠામાં મોટા મોટા તપ થતા હતા, મોટી સંખ્યામાં તપ થાય, તપ થાય ને એટલે જેમ શરીરમાં દર્દ થાય ને એવી રીતે મનના દર્દી પણ આવે. તપશ્ચર્યા ચાલુ થયા પછી અમારે દવા રાખવી પણ, અણહારી દવા, એમાં અમને પણ ખબર હોય કે આ જેટલી અણહારી દવા રાખી છે ને એમાં 20% ખરેખર શરીરના દર્દી હશે, બાકી 80% મનના દર્દી આવવાના છે. સાહેબ ઉપવાસ કરીને પિત્ત બહુ થઈ ગયું છે, ઉકાળેલું પાણી તો અમને ભાવતું જ નથી, જેવું પીએ ને આમ ઉપકા ચાલુ થઈ જાય અમને. એ અમને બી ખબર હોય કે આ મનથી થાય, આ હકીકતે ઉકાળેલું પાણી પીવાથી નથી થતું, મનની અંદર થઈ ગયું કે નહીં આજે મેં ઉપવાસ કર્યો છે ને એટલે પિત્તળ. તમે સાચું બોલો, એકાશનો કરો ને, એકાશના કર્યા છે? એકાશનો તમને ક્યારે લાગે? લાગે એકાશનો લગભગ કોઈને લાગે નહીં, આખો દિવસ હરતા ફરતા હોય, બધું જ કામ થાય આપણાથી. આજે એકાશનો છે ને, હમણાં 12 વાગતા નીચે જઈશું, સાદો આણંદ બધું પતી જતા આપણે પાટલો લાગશે ને આપણે વાપરીને ઊભા થઈ જતો, આપણો એકાશનો સરસ મજાનું છે, કોઈ તકલીફ નહીં પડે. એકાશનોનું પછકાણ લીધું હોય ને તો એકાશનો ના લાગે, પણ ઉપવાસનું પછકાણ લીધું હોય ને તો નોકારથી આવે ને ત્યારથી ગણાય. હજુ ઉપવાસ છો મારે, આજે ઉપવાસ. પણ ભાઈ 12 વાગ્યા સુધી તો આમે ભૂખ્યા રહેવાનું હતું, એકાશનું હોય તોય ભૂખ્યા રહેવાનું હતું, ઉપવાસ હોય તોય ભૂખ્યા રહેવાનું હતું. કદાચ ઉપવાસ લાગે તો 12 વાગ્યા પછી ઉપવાસ લાગે, પણ ઉપવાસ ઉપવાસ લીધું હોય તો સવારે 7 વાગ્યાથી ઉપવાસ ચાલુ થઈ જાય. એકાશનો ઉપવાસ કહેવાય, મનની અંદર રાહત હોય, કઈ નહીં 12 વાગશે ને આપણે ખાવાનું. સાચો સાચો કોબરા ડંખ આપે અને પછી ઝેર ચડે માણસ મરે તો સમજી ગયા, પણ કોબરાનો ડંખ હોય ને માણસ આ મનની અંદર ઝેર ચડે જાય અને માણસ મરી જાય, એવા હકીકતના પ્રયોગ આજે વૈજ્ઞાનિકોએ કરેલા છે. અમારા ગચ્છાધિપતિ સાહેબની નિશ્રામાં જે તપોત્સવ ચાલે ને એમાં બધું દવા મોટા સ્ટોકમાં દવાઓ રાખવી પડે. મારા ગુરુમાં પદ્મસિંહ વિજય મહારાજ, એમની વર્ષોથી દવા આપવાની જવાબદારી એમની હોય, ચાહે સીધી તપ હોય, ચાહે ત્રણી તપ હોય, ચાહે ભદ્ર તપ હોય, ચાહે માસ ખમણ હોય, કોઈ બી તપશ્ચર્યા ચાલતી હોય, 1000 સીધી તપ ચાલતા હોય, એટલે તમે વિચારો કે જેમ પછકાણ માટે લાઈન લાગતી હોય ને એ રીતે દવા લેવા માટે લાઈન લાગે, રિફર લાઈન લાગે, ડૉક્ટરના ક્લિનિક ઝાંખા પડી જાય ત્યારે, એવી લાઈન અમારે ત્યાં લાગેલી હોય. અને મેં મારી નજરો નજર જોયેલું છે, અદર સાચી વાત કહું તમને, દવાનું બોક્સ રાખ્યું હોય, નાના નાના ખાના હોય, ખાનાવાળા બોક્સ આવે ને એ લગભગ 30 ખાનાનું બોક્સ રાખ્યું હોય અને 30 ખાનામાં બધા ખાનામાં દવાઓ ભરેલી હોય, એ 30માંથી 12 ખાનામાં એક જ દવા ભરેલી હોય, એક જ દવા હોય. પછી કોઈ આવે ને કે બહુ તકલીફ થાય છે, પેટમાં ગુડગુડગુડ થાય, પાણી વાપરું છું પછી સહન નથી થતું, પાણીનો આમ પથ્થરની જેમ ભાર પડે છે, પાણી પીવાતું નથી, નખડામણ થાય છે, ને પિત્ત ચડે છે, ને બધી જાત જાતની દવાઓ લઈ ફરિયાદો લઈને આવે, એટલે પછી એક કાગળ લે મારે ગુરુમાં, એક ડબ્બી ખોલશે, ખાનું ખોલશે, ડબ્બી હોય અંદર, ડબ્બીમાં પાવડર હોય દવાના, પછી ડબ્બી લીધા પછી આમ થોડોક નાખે ને વધારે પડી ગયો, થોડો ઓછો કરે, પછી કાગળમાં ખાલી કરે, પાણી મૂકશે, પછી બીજું ખાનું ખોલશે, એમાંથી બીજી ડબ્બી કાઢશે, બીજી ડબ્બીમાંથી આમ જરા પ્રમાણ કરી
એવી તો ચાર દવા ભેગી કરે પ્રમાણસર એકદમ, ક્યાંક વધારે પડી ગયા, ક્યાંક ઢાંકણામાંથી પાછું 19-20